તો કેમ છો મિત્રો, આપણે આજે જોશું ફંડામેન્ટલ ઓફ મેઝરમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનનો પાર્ટ બે. પાર્ટ એક જે છે આપણે ગયા વખતે જોઈ ગયા હતા, બરાબર છે. પાર્ટ એકની અંદર આપણે શું જોયું હતું? તો કે ભાઈ ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ જે છે આપણે જોયું હતું. હવે થોડોક આપણે રિવિઝન પર કરી લઈએ કે જેથી આપણે તાજું થઈ જાય. તો કે ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટની અંદર આપણે જોયું હતું કે મેઝરમેન્ટ શું છે, બરાબર. સિમ્પલ આપણે જોયું હતું કે અનનોન ક્વોન્ટિટીને હું નોન અને એક્યુરેટ ક્વોન્ટિટી સાથે સરખાવું, બરાબર છે. તો એ મને શું મળે છે? તો કે મેઝરમેન્ટ મળે છે, અથવા તો આ પદ્ધતિને શું કહેવાય છે? મેઝરમેન્ટ, બરાબર. જેવી રીતે આપણે કાલે પાર્ટ વનમાં જોયું હતું કે આ છોકરાઓની હાઈટ, બરાબર છે, આપણા માટે શું છે? અજાણી છે. એટલે એ આપણા માટે શું કહેવાશે? અજાણી રાશિ, અનનોન ક્વોન્ટિટી. તો હવે હું એને કોની સાથે સરખાવીશ કે જેથી મને એ જાણવા મળે કે ભાઈ આ છોકરાઓની હાઈટ કેટલી છે? તો હું એને મને જે ખબર છે એની સાથે સરખાવીશ, એટલે કે મીટર પટ્ટી સાથે, બરાબર છે. એક્ઝેક્ટલી, બરાબર છે. તો કે મીટર પટ્ટી જે છે એ મને ખબર છે, જાણીતી રાશિ છે, બરાબર છે. મને ખબર છે કે મીટર પટ્ટીમાં લંબાઈ કેટલી હોય છે. તો હું આ છોકરાઓની હાઈટને મીટર પટ્ટી સાથે સરખાવી તો શું મને છોકરાઓની હાઈટ મળી જશે? 100% મળી જશે, બરાબર છે. તો આ જે કહેવાય, બરાબર છે, આ જે સરખામણી જે છે અજાણી રાશિને જાણીતી રાશિ સાથેની જે આપણે સરખામણી કરી છે એ સરખામણીને જ શું કહેવાય છે? મેઝરમેન્ટ કહેવાય છે, બરાબર છે. કમ્પેરિઝન ઓફ અનનોન ક્વોન્ટિટી વિથ નોન એન એક્યુરેટ વન. જેવી રીતે આપણે લંબાઈનું જોયું હતું એવી જ રીતના આપણે શું જોયું હતું? વજન માટે પણ જોયું હતું, યાદ હોય તો, બરાબર છે. વજન માટે પણ આપણે જોયું હતું, બરાબર. હવે એ પણ જોયું હતું કે ભાઈ મેઝરમેન્ટના પ્રકાર કેટલા હોય છે? તો કે ભાઈ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે પ્રકારના મેઝરમેન્ટ હોય છે. ડાયરેક્ટ એટલે શું? તો કે જેની અંદર આપણને જે રાશિ માપવી છે એ તરત જ ખબર પડી જાય. જેમ કે આ એ બ્લોક છે, બરાબર, બ્લોક સમજી લઈએ. તો એની લંબાઈ મારે જાણવી હોય તો હું શું કરીશ? તો એની પાસે ફૂટપટ્ટી મૂકી દઈશ, આપણે જે સ્કેલ કહીએ છીએ, કે તરત જ મને શું એ બ્લોક છે એની લંબાઈ મને ખબર પડી જશે. એટલે કે મને એ જે રાશિ માપવી છે એટલે કે લંબાઈ એ મને તરત જ ખબર પડી ગઈ. જેવી મેં ફૂટપટ્ટી મૂકી કે તરત જ મને ખબર પડી કે ભાઈ આની લંબાઈ કેટલી છે. તો આ જે છે એ તરત જ આપણને માપ મળી જાય, બરાબર છે, જે તે રાશિનું. તો એ પ્રકારનું જે મેઝરમેન્ટ છે, એ પ્રકારની જે મેઝરમેન્ટ જે છે એને શું કહેવાય? ડાયરેક્ટ મેઝરમેન્ટ. ઇનડાયરેક્ટમાં શું હોય છે? ઇનડાયરેક્ટમાં એવું હોતું નથી. ઇનડાયરેક્ટની અંદર આપણે જોયું હતું એક્ઝામ્પલ તરીકે કે કરંટ માપવો છે મને, તો હું શું લઈશ? એમીટર લઈશ. એમીટરની મદદથી મને ખબર છે કરંટ મળી જ જાય છે, બરાબર છે. કરંટ મને તરત મળી જાય છે, ડિફ્લેક્શન પોઈન્ટર ડિફ્લેક્ટ થાય અને સ્કેલ ઉપર મને ખબર પડી જાય કે ભાઈ કેટલા એમ્પિયરનો કરંટ છે. પણ અહીંયા ધ્યાન દેવાની વાત એ છે કે શું કરંટ જ ડાયરેક્ટ આપણને સ્કેલ ઉપર મળે છે? ના. કરંટ સૌથી પહેલાં સેનામાં કન્વર્ટ થાય છે? ટોર્કની અંદર. એ ટોર્ક જે છે શું કરે છે? આ પોઈન્ટરને ડિફ્લેક્ટ કરે છે, એટલે કે પોઈન્ટર જે છે એને પોતાની જગ્યાએથી ખસેડે છે, બરાબર છે. અને પછી જે છે આપણને સ્કેલ ઉપર જે મળે છે શું મળે છે? કરંટનું માપ મળે છે. એટલે કે કરંટ ડાયરેક્ટ આપણને નથી દર્શાવાતો, પણ કરંટ પહેલાં ટોર્કમાં કન્વર્ટ થાય છે અને ટોર્કમાંથી પછી આપણે ડિફ્લેક્શનના સ્વરૂપે જોવા મળે છે સ્કેલ ઉપર, બરાબર છે. બરાબર. તો આપણે જે જોયું હતું કાલે, બરાબર, કે ભાઈ આપણને ક્લોથ, વોલ, પેન્સિલ કે જેની લંબાઈ માપવી છે તો આપણે મેઝરિંગ ટેપની મદદથી ડાયરેક્ટલી માપી શકીશું. જ્યારે કરંટ મારે માપવો છે એમીટરની મદદથી, તો કરંટ જે છે સૌથી પહેલાં ટોર્કમાં કન્વર્ટ થશે અને પછી જે છે શું થશે? આપણને ડિફ્લેક્શનના સ્વરૂપે આપણને જોવા મળશે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પાર્ટ વનમાં જોયું તો હવે જે જોવાના છીએ એ ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એ પાર્ટ ટુમાં આવશે, બરાબર છે. તો આની અંદર શું આવશે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકારો સૌથી પહેલાં આપણે જોશું, બરાબર, પાર્ટ ટુની અંદર. હવે અહીંયા વાત એ આવે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? સિમ્પલ આન્સર છે કે જે સાધનની મદદથી આપણને જે રાશિ એટલે કે ક્વોન્ટિટી માપવી છે, બરાબર છે, જે ક્વોન્ટિટી મારે માપવી છે એ સાધનને શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. જે સાધનની મદદથી હું માપીશ એ સાધનને શું કહેવાય છે? ઇન્સ્ટ્રુમેન્ટ. જેમ કે લંબાઈ મારે માપવી છે ફૂટપટ્ટીની મદદથી, તો ફૂટપટ્ટી મારા માટે શું થઈ? સાધન થઈ, બરાબર. ફૂટપટ્ટી મારા માટે શું થઈ? સાધન થઈ. વજન માપવું છે તો વજન કાંટો મારા માટે સાધન થશે. કરંટ માપવું છે તો એમીટર મારા માટે સાધન થશે. એવી રીતે આપણે સમજી શકીએ. ચાલો, તો હવે ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર કેટલા છે? બે, એબ્સોલ્યુટ અને સેકન્ડરી. સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર કેટલા? ત્રણ, ઇન્ડિકેટિંગ, રજિસ્ટરિંગ અને ઇન્ટિગ્રેટિંગ. એ આપણે આગળ જોશું. સૌથી પહેલાં આપણે જોઈએ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું. એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કે જે આપણને
डायरेक्ट रीडिंग नहीं आप, डायरेक्ट रीडिंग एट समझ लो कि मेरे करंट में आपो है तो मैंने डायरेक्ट करंट में मैंने शू कहवा स्केल पर मैंने जेने कहवा कि रीडिंग नहीं आपे बराबर है, करंट मारे मापवो है तो डायरेक्ट स्केल पर मैंने एम्पियर में एट्ले कि करंट अपने एम्पियर में मापी तो एम्पियर में मैंने डायरेक्ट रीडिंग नहीं आपे तो सेना में आपसे रीडिंग तो कि इंस्ट्रूमेंट कॉन्स्टंट स्वरूप में हम इंस्ट्रूमेंट कॉन्स्टंट एट्ले शू तो अपने एक्जाम्पल समझिए एब्सोल्यूट इंस्ट्रूमेंट एक्जाम्पल है टेन्जेंट गैल्वेनोमीटर जो अपने अँ बाजू में देखाय टेन्जेंट गैल्वेनोमीटर हम आ टेन्जेंट गैल्वेनोमीटर जैसे करंट मापा तो एन उपयोग थाय बराबर है पर शू आ टेन्जेंट गैल्वेनोमीटर अपने डायरेक्ट करंट आपसे डायरेक्ट करंटना स्वरूप में अपने रीडिंग आपसे तो जवाब है ना सेना में आपसे इंस्ट्रूमेंट कॉन्स्टंटना स्वरूप में इंस्ट्रूमेंट कॉन्स्टंट एट्ले शू आ साधन जैसे परिमाणना स्वरूप में अपने रीडिंग आपसे अथवा साधन परिमाण क्यों अथवा तो साधन ना अचड़ांक क्यों बराबर हवे साधन अचड़ांक एट्ले शू तो कि दरेक एब्सोल्यूट इंस्ट्रूमेंट माटे अलग अलग होई सके आपणे अत्यारे जे जोई रह्या छीए टेन्जेंट गैल्वेनोमीटर तो एनामां ए अचड़ांको शू कहेवाशे तो कि डिफ्लेक्टेड एंगल एटले के समझी लो मारे करंट मापवो छे तो मैं अहींया शू आप्या कनेक्शन्स आप्या तो कनेक्शन्स आपीश ने तो आजे आनी अंदर जे आ नीडल देखाय छे ने जे पॉइंटर देखाय छे नीडल नहीं पण आ पॉइंटर देखाय छे ए शू थशे पोताना स्थानेथी खसशे હવે મૂળ સ્થાનમાં મૂળ સ્થાને જે મૂળ સ્થાને હતો એ અને નવા સ્થાને આવ્યો છે એ બે વચ્ચે જે ખૂણો બને છે ને એ શું કહેવાશે ડિફ્લેક્ટેડ એંગલ પછી રેડિયસ તો આપણને ખબર જ છે આ કેન્દ્રથી લઈને એની જે સપાટી છે બરાબર છે જે એનો પરિઘ છે ત્યાં સુધીની જે લંબાઈ થશે એ રેડિયસ ઓફ આ ટેન્જન્ટ ગેલેનોમીટર થશે નંબર બે નંબર ઓફ ટર્ન્સ ઓફ ગેલેનોમીટર હવે ગેલેનોમીટર છે એટલે એની અંદર કોઇલ હશે અને કોઇલના કેટલાક ટર્ન્સ હશે તો આ ત્રણે ત્રણ વસ્તુ જે છે એ શું થશે તો કે આ ગેલ્વેનોમીટર જે છે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર એના અચળાંકો થશે અને આપણને આ ગેલ્વેનોમીટર કરંટનું માપ જે છે એ સેનામાં આપશે તો કે અચળાંકના સ્વરૂપમાં આવશે એટલે વળી શું તો કે સમજો આપણે જે આ એમીટર છે બરાબર છે આ એમીટર જે છે બરાબર તો એમીટરમાં આપણને ડાયરેક્ટ મળી જાય છે બરાબર કે ભાઈ તમારો 5 એમ્પિયર કરંટ છે કે 10 એમ્પિયર છે અહીંયા એવું નહીં થાય અહીંયા આપણને જે મળશે એ મળશે ડિફ્લેક્ટેડ એંગલ થીટા રેડિયસ ઓફ ગેલેનોમીટર આર અને નંબર ઓફ ટર્ન્સ ઓફ ગેલેનોમીટર એટલે કે એન ક્યો તો આ ત્રણ વસ્તુ જે છે આપણને મળશે આપણને કરંટ જે છે એ આ ત્રણ વસ્તુની મદદથી શોધવાનો થશે બરાબર છે કેવી રીતે તો કે ભાઈ આના અલગ અલગ ફોર્મ્યુલા હોય બરાબર અલગ અલગ સૂત્ર હોય એ સૂત્રમાં તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સ્ટન્ટ મૂકો એટલે તમને ગણતરી પછી કરંટ મળી જાય બરાબર છે તો આવી રીતના જે છે એ શું હોય છે આપણે ગેલ્વેનોમીટર એટલે કે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર એટલે કે એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે બરાબર છે હવે શું આ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણે વ્યવહારમાં વાપરીએ છીએ કોઈ વાયરમેન કોઈ ઇલેક્ટ્રિશિયન હોય શું એ વાપરે છે કે આપણી કોલેજની લેબોરેટરીમાં શું હોય છે ના એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ રિસર્ચ કરવા માટે રિસર્ચ લેબોરેટરીની અંદર હોય છે એટલે કે વૈજ્ઞાનિકો જે હોય છે બરાબર છે વૈજ્ઞાનિકો એ જે છે એ ટેન્જન્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરે છે કરંટ માપવા માટે બરાબર પણ શા માટે તો કે એક્યુરેટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે આ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કેવા હોય છે એક્યુરેટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બરાબર છે એનો અર્થ એટલે શું તો કે જે કરંટ પસાર થતો હોય ને જેમ કે આ ટેન્જન્ટ ગેલ્વેનોમીટર છે તો એ કરંટ જે છે એ એટલો જેટલો પસાર થતો હોય ને એટલો જ માપી બતાડે અથવા તો એમ કહીએ કે જે એક્યુરસી જે છે એમ કહીએ ને કે 99.99% તમે કહો 99% કહો ચાલો બરાબર તો એટલી એક્યુરસીથી તમને માપી બતાડે જ્યારે આપણા જે વ્યવહારિક જે એમીટર હોય છે એમાં એક્યુરસી જે હોય છે એ ઘણી એટલે ઘણી ઓછી એટલે 70-80% એટલી નહીં એમ પણ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટની સરખામણીએ ઓછી હોય છે જેમ કે સમજી લો આ ટેન્જન્ટ ગેલેનોમીટર છે એની 99% જે છે એક્યુરસી છે તો આપણા જે વ્યવહારિક એમીટર હોય એની કેટલી હશે તો કે ભાઈ 95% હોઈ શકે 97% હોઈ શકે બરાબર છે ઓછી હશે બરાબર આ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં આપણા વ્યવહારિક જે ઇન્સ્ટ્રુમેન્ટ હશે એની ઓછી હશે તો સમજાઈ ગયું બરાબર છે એક્યુરેટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એટલા માટે એનો રિસર્ચ લેબોરેટરીમાં ઉપયોગ થાય છે હવે આવીએ આપણે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપણા જે વ્યવહારમાં જે વપરાતા હોય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવીએ બરાબર તો એમાં સૌથી પહેલું આવે છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે પોઈન્ટરની મદદથી આપણને ઇન્ડિકેટ કરે દર્શાવે બરાબર કોની ઉપર તો કે સ્કેલ ઉપર કેલિબ્રેટેડ સ્કેલ ઉપર
બરાબર છે, એટલે કે જે તમને જે 0, 5, 10, 15 જે દેખાય છે ને, એ સ્કેલ ઉપર આપણને પોઈન્ટરની મદદથી જે દર્શાવે છે, બરાબર છે, જે વેલ્યુ દર્શાવે છે, કરંટ હોય, વોલ્ટેજ હોય, બરાબર, તો એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ શું કહેવાશે? ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, એમીટર, વોલ્ટમીટર, બરાબર, એ આપણા શું છે? ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરાબર છે. તો આ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે છે? તો કે જ્યારે આપણે કનેક્ટ કરીએ, સમજી લો કે હું ઉદાહરણ જ લઉં કે એમીટર છે, તો એમીટર સાથે હું એમીટરને જ્યારે હું સિરીઝમાં કનેક્ટ કરીશ, મારે કરંટ માપવો છે કોઈ સર્કિટનો, તો જ્યારે હું એને સિરીઝમાં કનેક્ટ કરીશ એટલે શું માપશે? કરંટ માપશે, બરાબર. કેવી રીતના? તો કે એ આપણે આગળ જોશું. પણ એ આપણને કરંટ કેમ બતાડશે? તો કે આજે પોઈન્ટર જે છે એ ડિફ્લેક્ટ થશે પોતાની જગ્યાએથી, અને જેટલો કરંટ વહેતો હશે ત્યાં જઈને એ સ્થિર થશે, બરાબર. તો એવી રીતના જે છે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કામ કરે છે, બરાબર છે. ઇન્ડિકેશન ઇઝ ગિવન બાય પોઈન્ટર મૂવિંગ ઓન કેલિબ્રેટેડ સ્કેલ, બરાબર છે. આ જે સ્કેલ જે છે એની મદદથી આપણને જે વેલ્યુ છે, મેગ્નિટ્યૂડ જે છે, જે આપણે રાશિનું માપવું છે, બરાબર, જે રાશિનું આપણે મેગ્નિટ્યૂડ, જે રાશિને આપણે માપવી છે, ક્વોન્ટિટી, એ આપણને એ કેલિબ્રેટેડ સ્કેલ ઉપર પોઈન્ટર દર્શાવશે. તો આ થયું ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. પછી આવે છે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે અહીંયા તમને જે ફોટામાં દેખાય છે એની પરથી તમને તરત ખબર પડી જ ગઈ હશે કે કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હશે, બરાબર. તો આપણે વ્યાખ્યા જોઈએ તો કે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ શું આપે છે આપણને? તો કે કન્ટિન્યુઅસ રેકોર્ડ ઓફ વેરિએશન ઇન ક્વોન્ટિટી, બરાબર છે. એટલે શું છે? તો કે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે છે? તો કે મારે જે ક્વોન્ટિટી માપવી છે, ક્વોન્ટિટી એટલે રાશિ, બરાબર, મારે જે ક્વોન્ટિટી માપવી છે એ ક્વોન્ટિટીમાં સમયની સાથે જે ફેરફાર થાય છે ને, એ ફેરફારને જે છે એ બતાવે છે. ખરેખર તો રેકોર્ડ કરે છે કોની ઉપર? એક ગ્રાફ પેપર ઉપર, બરાબર છે. ગ્રાફ પેપર ઉપર શું કરે છે? એ જે રાશિ આપણે માપીએ છીએ એની અંદર જે ફેરફાર થાય છે ને એને રેકોર્ડ કરે છે. હવે શું હોય છે આ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, બરાબર, એની અંદર શું હોય છે? તો કે એક મૂવિંગ સિસ્ટમ હોય છે એની અંદર, કે જેની સાથે એક ઇંક્ડ પેન હોય છે, બરાબર. આજે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, આજે સીસ્મોગ્રાફ છે એની અંદર તમને એક આ એક પિન જેવું કંઈક દેખાય છે, બરાબર, એ ઇંક્ડ પેન હોય છે, બરાબર. તો ઇંક્ડ પેન હોય છે અને એક મૂવિંગ સિસ્ટમ હોય છે, એ આપણે આ સીસ્મોગ્રાફ સમજશું ને એટલે તમને ખબર પડી જશે, બરાબર છે. તો મેઇન વસ્તુ એ છે કે આ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ રાશિમાં થતો ફેરફાર માપે છે, ન માત્ર માપે છે પણ એ ગ્રાફ પેપર ઉપર એને દર્શાવે પણ છે આલેખના સ્વરૂપે. હવે જો ECG તો તમે જોયું જ હશે, બરાબર છે, હૃદયના ધબકારા જે છે જેની ઉપર આપણે દર્શાવી શકીએ, એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, બરાબર છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એટલે કે આ આલેખ, હૃદયના ધબકારાનો જે આલેખ જે છે એ આપણે અહીંયા રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી મપાય છે. બીજું છે સીસ્મોગ્રાફ. સીસ્મોગ્રાફ શું માપે? તો કે જે ધરતીકંપના જે આંચકા હોય છે ને એની તીવ્રતા માપે. હવે કેવી રીતે માપે? તો કે જો અહીંયા જે તમને ડ્રમ દેખાતો હશે એક વ્હાઇટ કલરનો, એ સતત ફરતો હોય છે, એની ઉપર આ પિન જે છે એ રાખેલી હોય છે અને પિનમાંથી ઇંક સતત નીકળતી હોય છે. હવે આ પિન જે છે એ ધરતીના ધરતી જે પ્રમાણે ધ્રુજે ને એના પ્રમાણે એ ધ્રુજતી હોય છે જે પિન છે, અને જે ઇંક નીકળતી હોય છે એ શું કરતી હોય છે કે આ જે ફરતો જે ડ્રમ હોય છે એ ડ્રમ ઉપર આવી રીતના જે આંચકા હોય છે, બરાબર, એ શું કરતા હોય છે? રેકોર્ડ કરતા હોય છે. તો આની ઉપરથી તમને ખબર પડી ગયું હશે કે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કેવા પ્રકારના. રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હંમેશા યાદ રાખો એ શું કરે છે? સમયની સાથે રાશિમાં થતો ફેરફાર માપે છે, બરાબર. જો તમે આની ઉપર જોઈ શકો છો ઇલેક્ટ્રોકાર્ડિયો જે ગ્રામ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે, બરાબર, એની ઉપર તમે જુઓ તો આ જે આલેખ જે છે એ કેવી રીતનો છે? તો કે જો આ તમને જ્યાં એકદમ પીક દેખાય છે તો ત્યાં શું કર્યું હશે? હૃદય એકદમ જોરથી પમ્પિંગ કર્યું હશે, પછી થોડોક રેસ્ટ લીધો હશે, ફરી પમ્પિંગ, વળી રેસ્ટ, ફરી પમ્પિંગ, વળી રેસ્ટ, એવી રીતના, બરાબર છે. તો આ ફેરફાર થાય છે એ બતાડે છે, ધબકારામાં જે ફેરફાર થાય છે ને એ બતાડે છે. હવે સીસ્મોગ્રાફ પણ શું છે? તો કે એ પણ એવી જ રીતનું છે કે ફેરફાર બતાવે છે. જો આપણે અહીંયા શરૂઆતથી જોઈએ તો એકદમ ધરતી એકદમ શાંત છે, આંચકો બહુ ઓછો છે, પછી અચાનક જ જો તમે જુઓ છો જે અહીંયા જે છે એ ગ્રાફ જે છે કેવો થઈ જાય છે, એકદમ પહોળો થતો જાય છે, એનામાં પીક જે છે વધતી જાય છે, તો એ શું બતાવે છે? તો કે જે આપણે ધરતીના આંચકા જે છે, બરાબર છે, જે આપણને માપવા છે એનામાં થતો ફેરફાર બતાવે છે, ધીમે ધીમે વધતા જાય છે, તો એ ફેરફાર રેકોર્ડ કરે છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ફેરફારને રેકોર્ડ કરે છે. ચાલો હવે આવે છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આ તો આપણે બધાએ જોયું જ હશે 100%, કારણ કે આ જે એનર્જી મીટર છે આપણે બધાના ઘર ઉપર લાગેલું હોય છે. એનર્જી મીટર જે છે શું છે? ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે? તો કે ટોટલ અમાઉન્ટ ઓફ એનર્જી
इलेक्ट्रिकल एनर्जी, टोटल अमाउंट ऑफ इलेक्ट्रिकल एनर्जी जे छे जे सप्लाय करी छे, बराबर छे, जे हवे पावर प्लांट होय तो एना माटे आपणे एम वापरी शकीए शब्द के एने सप्लाय करी छे, ज्यारे आपणा माटे आपणे केटली इलेक्ट्रिकल एनर्जी कंज्यूम करी छे एटले के उપયોગ કરી છે એ કોણ બતાડે છે? તો કે આ જે ઇલેક્ટ્રિક એનર્જી મીટર હોય છે બતાડે છે, બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું બતાડે છે? તો કે સમયની સાથે, બરાબર છે, સમયની સાથે આપણે કેટલી ઇલેક્ટ્રિકલ એનર્જીને વાપરી છે, કેટલી ઇલેક્ટ્રિકલ એનર્જીનો આપણે ઉપયોગ કર્યો છે એ શું બતાડે છે? એ આપણને બતાડે છે. કેવી રીતે બતાડે છે? તો કે નંબર્સની મદદથી બતાડે છે, બરાબર છે. આપણને ખબર છે નંબર્સની મદદથી બતાડે છે, અને નંબર્સ શું બતાવે છે? યુનિટ બતાડે છે, બરાબર છે. હવે જુઓ, આપણને ખબર છે આપણા ઘરમાં પંખા, ફ્રિજ, ટીવી, ટ્યુબલાઇટ હોય છે, બધાનું જે રેટિંગ શેનામાં હોય છે? વોટમાં હોય છે, બરાબર છે. બધાનું રેટિંગ શેનામાં હોય છે? વોટમાં હોય છે, ડબલ્યુ વોટ, બરાબર છે. વોટ ઇન્ટુ સમય કરશું, સમય, બરાબર, કારણ કે સમયનું અહીંયા બહુ જ મહત્ત્વ છે. તો આપણને શું મળશે? આ યુનિટ મળશે, બરાબર છે. શું મળશે આપણને? યુનિટ મળશે, બરાબર. હવે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણને કિલોવોટ અવરની અંદર શું માપી બતાવે છે? કુલ એનર્જી, જે કુલ એનર્જી આપણે કન્ઝ્યુમ કરી છે કિલોવોટ અવરની અંદર, બરાબર છે. જ્યારથી જે આ વોટ એનર્જી મીટર છે એ જ્યારથી આપણા ઘરમાં લાગ્યું ત્યારથી કરીને અત્યાર સુધી કુલ કેટલી એનર્જી વાપરી એનો શું હશે? એની અંદર સરવાળો હશે, ટોટલ હશે. હવે હું તમને શા માટે સમજાવું છું? કારણ કે તમે કન્ફ્યુઝ ન થાઓ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં, કારણ કે સમય બેમાં આવે છે. કારણ કે જ્યારથી તમે સમજી લો કે આ ઇલેક્ટ્રોકાર્ડિયો જે ગ્રાફ છે, બરાબર, એ તમે જ્યારથી માપવા, જ્યારથી તમે માપવાનો શરૂ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી એ પણ તમને માપી બતાવે છે, બરાબર છે. અને આ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ જ્યારથી તમે લગાડ્યું હશે, એનર્જી મીટર તમે ઘરમાં લગાડ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી એ કુલ એનર્જી કેટલી વાપરી એ તમને બતાડતું હશે, બરાબર છે. બેમાં સમય આવે છે, રેકોર્ડિંગમાં પણ અને ઇન્ટિગ્રેટિંગમાં પણ. પણ ફરક શું છે? રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ સરવાળો નથી કરતું, બરાબર, ટોટલ નથી બતાવતું કે ટોટલ ક્વોન્ટિટી કેટલી થઈ, બરાબર, જ્યારથી તમે શરૂઆત કરી ત્યારથી લઈ ને અત્યાર સુધી કુલ કેટલી રાશિ જે છે એ તમે એનો કુલ કેટલી રાશિનો તમે ઉપયોગ કર્યો છે, અથવા તો રાશિ કુલ કેટલી થઈ છે, ક્વોન્ટિટી કુલ કેટલી થઈ છે, એનો ટોટલ કેટલો થયો છે એ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી બતાવતું. રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું બતાવે છે? તો કે સમયની શરૂઆત થી લઈ અત્યાર સુધી એ ક્વોન્ટિટીની અંદર થયેલો ફેરફાર બતાવે છે, ટોટલ સમ નથી બતાવતું, બરાબર છે. જ્યારે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું બતાડે છે? ટોટલ સમ બતાવે છે, બરાબર છે, ફેરફાર નહીં પણ શું બતાવે છે? ટોટલ સમ. જ્યારથી તમે એનર્જી મીટરને મૂક્યું હશે ત્યારથી લઈ ને અત્યાર સુધી કુલ કેટલી એનર્જી તમે કન્ઝ્યુમ કરી છે, બરાબર છે, એનો શું બતાડે છે? ટોટલ સમ બતાવે છે, બરાબર છે. એટલે આ મૂળ ફેરફાર તમે ધ્યાનમાં રાખજો, બરાબર. આ મૂળ ફેરફાર છે ઇન્ટિગ્રેટિંગ વચ્ચે અને રેકોર્ડિંગ વચ્ચે. ઇન્ટિગ્રેટિંગ જે છે એ કુલ કેટલી એનર્જી આપણે કન્ઝ્યુમ કરી બતાવે છે, જ્યારે રેકોર્ડિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું બતાવે છે? ક્વોન્ટિટીની અંદર થતો ફેરફાર બતાવે છે, ન કે કુલ ક્વોન્ટિટી, બરાબર છે. હવે છેલ્લે હું તમને એ કહું છું કે ઇન્ટિગ્રેટિંગ અને ઇન્ડિકેટિંગમાં કન્ફ્યુઝ ન થાજો. ઇન્ડિકેટિંગ જે છે એ ઇન્ડિકેશન આપે છે, બરાબર છે. અને હા, જો એક બહુ જ ખાસ વાત કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ બતાડે છે, એટલે કે તાત્કાલિક જ જે માપ હોય છે ક્વોન્ટિટીનું એ બતાવે છે. એટલે કે તમે સમજી લો કે એક કરંટ માપવો છે તો તમે એમીટર સિરીઝમાં જોડશો. હવે એ સમય જે કરંટ વહેશે ને એ જ બતાડશે, એવું નહીં કે ભાઈ કલાક પહેલાંનો કરંટ બતાડી દે અથવા તો કલાક પછીનો કરંટ બતાડશે, એવું નહીં કરે, બરાબર. જેટલો કરંટ જે છે એ તત્ક્ષણ, એટલે કે જ્યારે તમે જોડ્યું હશે એમીટર ત્યારે વહેતો હશે એટલું જ બતાડશે, બરાબર છે. તો આ વાત જે છે ધ્યાન રાખવાની છે કે એ ઇન્ડિકેટ કરે છે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, એટલે કે તમે જ્યારે એમીટર જોડશો એ સમયની જ વેલ્યુ બતાડશે અને ઇન્ડિકેટ કરશે, બરાબર, પોઈન્ટરની મદદથી. જ્યારે આ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કુલ સરવાળો કરશે, કોનો? એનર્જીનો, બરાબર છે. ઇલેક્ટ્રિકલ એનર્જી જે આપણે શેની અંદર માપીએ છીએ? કિલોવોટ અવરમાં. હવે આપણે જોશું, બરાબર, જ્યારે આપણે આ એનર્જી મીટર આગળ ભણશું આપણે ત્યારે જોશું કે ભાઈ કેવી રીતના એ કામ કરે છે, બરાબર છે. તો અહીંયા આપણે આ પાર્ટ 2 પૂરો કરીએ છીએ, બરાબર છે. પાર્ટ 3 આપણે જોશું બેઝિક્સ ઓફ વર્કિંગ ઓફ અન ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, કેવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે. અને હા, ખાસ આપણે જે છે એ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ
જે છે આપણા કોર્સની અંદર ભણવાના છીએ, બરાબર. તો ઇન્સ્ટ્રુમેન્ટ આવે એટલે સમજવાનું, ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એનો અર્થ અહીં શું થાય છે, તો કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કેવી રીતે કામ કરે છે એ આપણે પાર્ટ થ્રીની અંદર જોશું, બરાબર છે. કયા કયા ટોર્ક જે છે એની મદદથી જે આપણો ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો જે પોઈન્ટર ડિફ્લેક્ટ થાય છે એ આપણે પાર્ટ થ્રીમાં જોશું, બરાબર. તો પાર્ટ ટુ આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. પાર્ટ થ્રી જે છે આપણે આગળ જોશું, બરાબર. તો આપણે અહીંયા આપણો આ ક્લાસ, બરાબર છે, એ પૂરો કરીએ છીએ. ચાલો, થેન્ક યુ.